નમસ્કાર મિત્રો જી કેવી હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં પ્રાઇવેટ સેક્રેટરીની જે વેકેન્સી આવી છે તેના વિશે તો તેના માટેની જે સંપૂર્ણ માહિતી છે આ ઓફિશિયલ નોટિફિકેશન છે તે આજે આપણે જોઈશું જેમાં અહીં તારીખ આપેલી છે એપ્લિકેશન જે સ્ટાર્ટ થશે તે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે કઈ તારીખથી ચાલુ થશે તો એક સાત બે હજાર એકવીસથી અરજી કરવાની ચાલુ થઈ જશે અને પંદર સાત બે હજાર એકવીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો તે સિવાય આપણે વાત કરીએ નીચે તો ટેન્ટેટિવ શિડ્યુલ પણ આપેલું છે એટલે કે એની તારીખો આપેલી છે પ્રિલિમ પરીક્ષા છે તે એમ સીક્યુ બેઝ રહેશે અને તે અઠ્યાવીસ આઠ બે હજાર એકવીસના રોજ લેવામાં આવશે ત્યારબાદ સ્ટેનોગ્રાફિક ટેસ્ટ એટલે કે સ્કિલ ટેસ્ટ છે તે તમારી છવ્વીસ નવ બે હજાર એકવીસના રોજ લેવામાં આવશે અને વાઇવા વોઇસટેસ્ટ જે ઓરલ ઇન્ટરવ્યૂ હોય છે તે ઓક્ટોબર નવેમ્બર બે હજાર એકવીસમાં લેવામાં આવશે એટલે કે આ વર્ષની અંદર જ આ પરીક્ષાની ત્રણે ત્રણ પરીક્ષા લઈ લેવામાં આવશે અને પૂરી કરી દેવામાં આવશે અને આ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે અહીં વેકેન્સી આપવામાં આવેલી છે સત્યાવીસ વેકેન્સી છે અને પે મેટ્રિક્સ પગાર ધોરણ છે તે ચુમ્માળીસ હજાર નવસોથી સ્ટાર્ટિંગ થાય છે કેટેગરી વાઇઝ વેકન્સી અહીં આપેલી છે સત્યાવીસ વેકન્સી છે તેમાં કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો જનરલની અગિયાર છે એસસીની એક છે એસટીની આઠ એસીબીસીની પાંચ ઇડબ્લ્યુ એસની બે જનરલની ચાર અને એ રીતે જ વુમનમાં આપેલી છે અને એક પીએચની પણ આપેલી છે ટોટલ સત્યાવીસ જગ્યાઓ અહીં આપેલી છે એ સિવાય જોઈએ તો ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારું ગ્રેજ્યુએશન માંગેલું છે કોઈપણ સ્ટ્રીમમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને કમ્પ્યુટરમાં છે તે તમારે એકસો ને વીસ વર્ડ પર મિનિટની ઇંગ્લિશની સ્પીડ હોવી જોઈએ અને કોમ્પ્યુટરનું જે બેઝિક નોલેજ હોય છે સીસીસીવાળું તે હોવું જોઈએ આ ત્રણ લાયકાત છે અહીં માંગેલી છે અહીં એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીની એજ લિમિટ આપેલી છે અને પંદર સાત બે હજાર એકવીસ તારીખ સુધી આ ઉંમર છે તે ગણવામાં આવશે તો અઢારથી પાંત્રીસ વર્ષના લોકો આમાં એપ્લાય કરી શકે છે તે સિવાય જેને એજ રિલેક્સેશન મળે છે તેની માહિતી પણ અહીં નીચે આપેલી છે એસસી એસટી એસીબીસી ઈડબલ્યુ એસ કેન્ડિડેટ એ બધા જે ગુજરાતના છે તેના માટે પાંચ વર્ષની અહીં છૂટછાટ મળે છે વુમન કેન્ડિડેટને પણ પાંચ વર્ષની અહીં છૂટછાટ આપવામાં આવે છે તે સિવાય ડિફરન્ટલી એબલ્ડ પર્સન એટલે કે પીએચને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે તો આ રીતે અહીં છૂટછાટ પણ મળી રહી છે એજમાં વધુમાં વધુ એજ છે તે પિસ્તાલીસ વર્ષ થવી જોઈએ એટલે કે ગમે એટલી તમે એજ રિલેક્સેસન એમાં નાખો તો પિસ્તાલીસ વર્ષથી વધુ થવી ન જોઈએ એપ્લિકેશન ફીઝની વાત કરીએ તો અહીં શીડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઇબ સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એટલે કે એસીબીસી અને પી એચ એક્સ સર્વિસમેન અને ઈડબલ્યુ એસ આ બધા માટે છે તે પાંચસો રૂપિયા અહીં ફી રાખવામાં આવેલી છે એ સિવાયના જે અધર્સ કેન્ડિડેટ છે તેના માટે હજાર રૂપિયા ફીઝ રાખેલી છે તો આ એપ્લિકેશન ફી છે અને પેમેન્ટ તમે આ વેબસાઇટ ઉપર કરી શકો છો એસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન ફોમ પણ આ વેબસાઇટ ઉપર જ ભરાશે જોઈએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન કે પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે તે તો ગુજરાતમાં અમદાવાદમાં પરીક્ષા લેવામાં આવશે અને પ્રિલિમ ટેસ્ટ છે તે એમસીક્યુ બેઝ સો માર્ક્સની રહેશે ત્યારબાદ સ્કિલ ટેસ્ટ છે કમ્પ્યુટરવાળી તે સાઠ માર્ક્સની અને વાઇવા વોઇસ ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ ચાલીસ માર્કનું રહેશે તો સો અને સો બસો માર્ક્સની આ પરીક્ષા લેવામાં આવશે તેમાં નીચે સિલેબસ પણ આપેલો છે જોઈએ આપણે ટેન્ટેટિવ ડેટ પહેલાં જોઈ લઈએ અઠ્યાવીસ આઠના રોજ આ પરીક્ષા લેવામાં આવશે તેમાં સો માર્ક્સ હશે અને બે કલાકનો સમય આપવામાં આવશે અને અહીં નેગેટિવ માર્કિંગ પણ આપેલું છે નેગેટિવ માર્કિંગ છે તે ઝીરો પોઈન્ટ તેત્રીસ રહેશે એક પ્રશ્ન ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ તેત્રીસ અહીં માઇનસ કરવામાં આવશે સિલેબસની વાત કરીએ પ્રિલિમ્સ પરીક્ષાનો તો જનરલ નોલેજ ઇંગ્લિશ લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજ કરન્ટ અફેર ન્યુમરિક એન્ડ મેન્ટલ એબિલિટી અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ અને ઓપરેશનના પ્રશ્નો પૂછવામાં આવશે પ્રિલિમ્સ એક્ઝામ જે સો માર્ક્સની છે પ્રિલિમ્સ પરીક્ષા જે તમે આપો છો તેમાં તમારે ઓછામાં ઓછા પચાસ માર્ક્સ એટલે કે પચાસ ટકા લે આવવા જરૂરી છે તો જ તમે બીજી પરીક્ષા માટે લાયક ગણાશો અને મેરિટના આધારે બીજી પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ જે પરીક્ષા લેવામાં આવશે કિલ્સ તેની તારીખ આપેલી છે છવ્વીસ નવ બે હજાર એકવીસ તેમાં એકસો વીસ વર્ડની પર મિનિટની સ્પીડ તમારી હોવી જોઈએ ઇંગ્લિશમાં અને તેવા બે પેરેગ્રાફ છે તે પણ આપવામાં આવશે અને આઠ મિનિટનો સમય આપવામાં આવશે એકના ચાર મિનિટ અને એ સિવાય પણ ઘણું બધું રહેશે તો તેના માટે તમને પચાસ મિનિટનો કુલ સમય છે તે પચાસ મિનિટનો ટાઈમ આપવામાં આવશે માત્ર જે ટાઇપિંગ છે તેના માટે આઠ મિનિટ આપવામાં આવશે અને તે સિવાય અધર્સ બધું પરીક્ષા છે તેના માટે તમને પચાસ મિનિટનો અહીં ટાઈમ આપવામાં આવે છે અને મિનિમમ સિક્સટી પરસેન્ટ તમારે આમાં લઈ આવવાના રહેશે ત્યારબાદ જોઈએ વાઈવા તો વાયવા છે તે ચાલીસ માર્ક્સનું રહેશે અને તેની ટેન્ટેટિવ ડેટ ઓક્ટોબર નવેમ્બર બે હજાર એકવીસમાં લેવામાં આવશે ચાલીસ માર્ક્સ હશે અને તેમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા તમારે લે આવવાના રહેશે તો પાસિંગ માર્ક્સ માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા તમારે આવવા જોઈએ ઇન્ટરવ્યૂમાં તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જે તમે જોઈ અને અહીં એની વેબસાઇટ પણ આપેલી છે ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જે નવી નવી અપડેટ આવતી હોય છે તે આવતી રહેશે તો તે પણ જોઈ શકો છો અને ફોર્મ ભરવા માટે એસસી ઓજસ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકો છો તારીખ યાદ રાખી લેજો એક સાતથી ચાલુ થાય છે અને પંદર સાથે પૂરું થઈ જશે તો જે લોકો એલિજિબલ છે તે લોકો આમાં એપ્લાય કરી દે મિત્રો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તે સિવાય આ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે જ્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર ડેઇલી કરન્ટ અફેર મોસ્ટ એમપી પીડીએફ અને લેટેસ્ટ જોબ અપડેટની ઓફિશિયલ નોટિફિકેશન ત્યાં મળતી રહેશે તો ટેલિગ્રામ પણ જોઈન કરી લેવું અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેવું આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો કોઈપણ પરીક્ષાની તમારે તૈયારી કરવી હોય તો બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તમે પ્લેલિસ્ટમાં જઈ જે પણ સબ્જેક્ટમાં તમારે વિડીયો જોવા હોય તે તમે જોઈ શકો છો આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં Thanks for watching my video.